હરિદ્વારથી અમારી ચારધામ યાત્રા શરૂ થઈ છે. હરિદ્વારની અંદર અમે હરકી પૌડી ખાતે ગંગા સ્નાન, ગંગા આરતી કરી પવિત્ર થયા અને અમે ત્યાંથી મસૂરી થઈ અને હવે અમે બારકોટ પહોંચશું. અમે ત્યાં અદવંતા રિસોર્ટ્સની અંદર કુદરતી સૌંદર્ય સાનિધ્યની વચ્ચે અમે રાત્રિ રોકાણ કરી અને ત્યારબાદ અમારી ચારધામ યાત્રાના પ્રથમ ચરણમાં યમનોત્રી ધામ ખાતે અમે દર્શનાર્થે પ્રયાણ કરીશું. પ્રથમ યમનોત્રી પહેલાં જાનકી ચટ્ટીથી યાત્રા શરૂ થાય છે, તો અમે જાનકી ચટ્ટી સવારે 3 વાગે પહોંચી અને અમારી યાત્રા પેદલ, ઘોડેસવારી અને ડોલી દ્વારા શરૂ કરીશું અને ભગવાન માં યમુના અમારી યાત્રા સફળ કરે એવી એમના ચરણોમાં અમારી પ્રાર્થના. જય માં યમુના, અમારી યાત્રા સફળ કરો. અદવંતા રિસોર્ટ બારકોટ, જ્યાં અમારો યમનોત્રી માટેનો સ્ટે છે, આપ જોઈ રહ્યા છો. કુદરતની વાદીઓની અંદર એક ગ્રામ્ય વાતાવરણ ઊભું થાય એવો અદ્ભુત અને કુદરતી સૌંદર્ય વચ્ચે મઢેલો રિસોર્ટ. આજુબાજુની પ્રકૃતિ જુઓ તમે, ઊંચા ઊંચા શિખરો ઉપર ઝુમ્મસ છવાયેલું છે અને અત્યારે લગભગ સાંજના 7 વાગ્યા છે અને ટેમ્પરેચર 18 ડિગ્રીની આસપાસ છે. અત્યારે રાત્રે લગભગ 10ની આસપાસ થવાની શક્યતા ખરી. આપ જોઈ રહ્યા છો અદ્ભુત નજારો. બિલકુલ કુદરતના ખોળાની અંદર અમે રમી રહ્યા છીએ. યમનોત્રી માતાની કૃપા. અદવંતા રિસોર્ટ ખાતે વાતાવરણને અનુરૂપ થોડા રોમેન્ટિક ગીતો રજૂ કરશું અમે ગ્રુપમાં. યમનોત્રી ધામ મેં પહેલી બાર બર્ફ કા દર્શન, યે બર્ફ કા દર્શન દેખો પહેલી બાર દેખો. જય માં યમુના. બસ તારા ધામમાં અમે પધારેલા છીએ, તો અમારી યાત્રા ભગવાન તમારી કૃપાથી ચાલીને સફળ થાય એવી અમારી અંતર ઈચ્છા છે. જય માં યમુના, જય માં યમુના, જય માં યમુના. આ નજારો એક અલૌકિક સૌંદર્ય. ઉપર બરફ આચ્છાદિત શિખરો અને એની વચ્ચેથી અમે લોકો
પેદલ ચાલીને યાત્રા આરંભી રહ્યા છીએ. તો માં યમુનાના ચરણોમાં અમારા વંદન. જય માં યમુના, જય માં. અમારી યાત્રા સફળ રહે અને આનંદ કિલ્લોલથી બધા તમારા ગુંડલા ગાય. જય માં જય. કુદરતી સૌંદર્ય મઢ્યો, બરફ આચ્છાદિત શિખરો, ગ્રીન શિખર, આપ અલૌકિક દર્શન કરો અને બસ ધન્યતા અનુભવો. આવી જગ્યા ઉપર ભગવાનની કૃપા હોય તો જ આવી શકાય. એટલી બધી તીવ્ર ચઢાઈ, બરફ આચ્છાદિત શિખરો વચ્ચે ના માર્ગે અમે જઈ રહ્યા છીએ. જય માં યમુના ના દર્શન કરો, પાવન ધારાના, અને આનંદ આનંદ વ્યક્ત કરો અંતરમાં. યાત્રા સફળ રહો. જય માં. કસો થાક નથી લાગતો, મજા આવે. ચાલ બોલે. અહિયાં અંધારું. જય યમુનામા. સેલ્ફી વિડિયો ઉતરે છે. સેલ્ફી સ્ટિક કોણ જોડે? માં યમુના જીના ઉદગમ સ્થાન યમનોત્રી માં માતાજીની કૃપાથી અમે ચાલીને પેદલ માની કૃપાથી એમના ધામમાં પહોંચ્યા છીએ. આ જો માનો અવિરત જળનો પ્રવાહ, આપ એનો અવાજ માણો. આપ ઉપર જોશો તો બરફ આચ્છાદિત શિખરો, ટોચ ઉપર બરફ જ બરફ, અને સૂરજનો પ્રકાશ પડે તો ચાંદી જેવા ચમકે છે. અને એટલું જો માતાજીના પાણીની અંદર લોકો માતાજીને સાડી ધરાવે છે. ચારે બાજુ માતાજીના પાણી પાણીની અંદર છે. ગામમાં આવી અને ધન્યતા અનુભવું છું. એનો કોઈ શબ્દોમાં વર્ણન થઈ શકે એવું નથી. માતાજીની કૃપા કે અમે ચાલીને આટલી કષ્ટદાયક યાત્રા કરી શક્યા છીએ. જય માં ગંગે, જય માં. देखिए आप थोड़ा सा ध्यान से सुना. यमुना मैया क्या है? सूर्य भगवान की लड़की है और सूर्य भगवान के तपोबल से यह स्थान आपको जन्म रहता है, नाम ही जन्म रहता है. तो यमुना जी का जो पहला नाम है वो क्या है? काली जी प्रकट स्थान जो जन्म हुआ एक थोड़ा निकल रही है, वो कलिंग निकल रही है. और ये सूर्य यहाँ का चोखा बनता है, पूरी बनती है, आलू बनता है. जो कर दिया आपको યમુનોત્રીના
दर्शन करो अने उतार था मां यमुनोत्री ना दर्शन करी उतार था यमुनोत्री धाम मां अनु उद्गम स्थान एनो प्रवाह अविरत प्रवाह ना आप दर्शन करो અને કૃતાર્થ થાવ ક્રિસ્ટલ ક્લિયર વોટર અને ઉપર દેખો જો તમે ગિરિકંદર આવો ની ઉપર બરફ આચ્છાદિત શિખરો તમે જોઈ રહ્યા છો આપ નજારો માણો અને કૃતાર્થ થાવ બધી માં યમુના ધામમાં પવિત્રતાના વાતાવરણમાં આપ અહેસાસ કરો કે ભારતીય સંસ્કૃતિ શું છે અને લોકોની આસ્થા શું છે અને ભારત વર્ષની અંદર સનાતન ધર્મ શું છે એનો તાજસ નમૂનો માં યમુનાજી યમુનાજી એ દાતા છે એવું કહે છે અને ગંગા મોક્ષદાતા છે તો એના પણ દર્શન કરો અને કૃતાર્થ થાવ યમુનોત્રી ધામ ની અમારી યાત્રા ખૂબ જ સફળ રહી માતાજીના અદ્ભુત દર્શન થયા ઉદ્ગમ સ્થાનના અદ્ભુત દર્શન થયા માતાજીનું નિર્મળ જળને ગ્રહણ કરી અમે કૃતાર્થ થયા જય માં યમુના જય માં યમુના હવે અમારું યાત્રાનું બીજું સોપાન માં ગંગોત્રી ધામની અમે મુલાકાત લઈશું તો જય માં ગંગે જય માં ગંગે યમુનોત્રી ધામ જય